બહુ સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ગુજિટની અંદર તો આજે આપણે તમને શીખવાના છે કે તમે જે ત્યારે સ્ટાર્ટિંગમાં બાદશાહવાળું ડેટ્રેસ જોઈશું આ પ્રકારનું ડેટ્રસ તમે તમારો ફોટો એડ કરી અને પ્રકારનો પ્રકારનું બનાવી શકો છો તો તમે વિડીયોને પૂરેપૂરો જુઓ તો તમારે વિડીયોને પૂરેપૂરો જોવાનો છે અને પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ આપણે સબસ્ક્રાઇબ કરી દેજો અને નોટિફિકેશન પેલને ઓલ ઉપર કરી દેજો જેથી આપણે આવતા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી રહે અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને આ લાઇટ મોશનનો જે પ્રોજેક્ટ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને એનો પાસવર્ડ તમને વિડીયોના વોઇસ ઉપરની સાથે મળી રહેશે તો જે ચાર અંકનો પાસવર્ડ છે આપણે બોલેલા છીએ તમારે ધ્યાનથી વિડીયોને જોવાનો છે અને જે પાસવર્ડ છે એને તમારે ધ્યાનથી સાંભળવાનો છે તો તમે જે પાસવર્ડ છે એને મેળવી અને પ્રોજેક્ટને ઇન્પોર્ટ કરી શકો છો તો વિડીયોને પૂરેપૂરો જોજો અને હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ તો સૌ પ્રથમ તમારે અહીંયાથી પિક્સર લેબ એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉપલોડ કરી શકો છો તો આ રીતે ઓપન કરી અહીંયાથી જે નીચેની બાજુમાં ચોથા નંબરનું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરીએ અહીંયાથી ત્રીજા નંબર પર અહીંયાથી લખેલું છે ઇમેજ સાઇઝ એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયાથી જે વિથ લખેલું છે વિથની નીચે અહીંયાથી બારસો એંસી લખેલા છે એના રીતે હટાવવાના છે તો આ રીતે બારસો એંસીને હટાવી અને તમારે એક હજાર એંસી લખવાના છે આ રીતે એક હજાર એંસી લખીએ અહીંયાથી એની બાજુમાં જે હાઈટ લખેલી છે હાઈટની નીચે અહીંયાથી જે બારસો એંસી લખેલા છે એના રીતે હટાવવાના

તો આ રીતે ચાલીસ લખી દઈશું આ રીતે ત્રીસો ચાલીસ લખીએ અહીંયા તમારે ઓકે ઉપર ક્લિક કરવાનું છે ઓકે પર ક્લિક કરી અને અહીંયાથી જીઓ ન્યૂ ટેક્સ લખેલું છે અને તમારે અહીંયાથી ડિલેટના આઈકન પર ક્લિક કરવાનું છે એના અર્થે ડિલીટ કરી દેવાનું છે આ રીતે ડિલીટ કર્યા અને તમારે જે નીચેવાળી લાઇન છે આઈકનની એના આર્થિક સ્ટ્રોલ કરવાનું છે આ રીતે સ્ટ્રોલ કરી અહીંયાથી નીચેની બાજુમાં જે ફોર્મ કેલેરીનું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કર્યા અને તમારે સૌ પ્રથમ અહીંયાથી બેકગ્રાઉન્ડ એડ કરી દેવાનું છે અને અહીંયાથી આપણે જેટલો પણ મટીરિયલ યુઝ કર્યો છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી અપલોડ કરી શકો છો તો આ તમારે ત્યાંથી જે બેકગ્રાઉન્ડ છે એના રીતે એડ કરી દેવાનું છે તો આ રીતે અહીંયાથી રીતે બેકગ્રાઉન્ડને એડ કરી દઈશું આ રીતે બેકગ્રાઉન્ડને એડ કર્યા અને તમારે ઉપરની બાજુમાં જે પ્લસનું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કર્યા અને તમારે ફ્રોમ ગેલરી પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કર્યા અને તમારે તમારા પોતાનો જે ફોટો છે એને એડ કરી દેવાનો છે તો અહીંયાથી આપણા રીતે ફોટો એડ કરી દઈશું તો આ રીતે તમારે અહીંયાથી પીએનજી ફોટો એડ કરી દેવાનો છે આ રીતે રાઇટ આઈકન પર ક્લિક કરવાનો છે એના રીતે એડ કરીએ અને તમારે ફોટાને આ રીતે રોટેટ કરી દેવાનો છે તો અહીંયાથી આપણા રીતે રોટેટ કરી દઈશું રોટેટ કર્યા અને તમારે નીચેની બાજુમાં આ રીતે ફોટાને સેટ કરી દેવાનો છે થોડીક સાઇઝ આ રીતે નાની કરી દેવાની છે તો આ રીતે ફોટાને તમારા આ નીચેની બાજુમાં આ રીતે વચ્ચો વચ્ચે આર્થિક સેટ કરી દેવાનો છે સેટ કરી અને તમારી ઉપરની બાજુમાં જે એક આઇકન છે આપણે માર્ક કરેલો છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને તમારે જે ફોટો છે એના અર્થે લોક કરવાનો છે લોકના આઈકન પર ક્લિક કરવાનો છે અને આર્થિક ફોટાને લોક કરીને બેક આવવાનો છે બેક આવી અને તમારી ઉપરની બાજુમાં જે પ્લસનું ટુ છે એની પર ક્લિક કરી અને તમારે ફોર્મ ગેલેરી પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને તમારે એક પીએનજી લેયર એડ કરવાનું છે તો અહીંયાથી આપણે આ રીતે પીએનજી લેયરને એડ કરી દઈશું તો આ રીતે તમારી અહીંયાથી પીએનજી લેયરને એડ કરી અને તમારે વચ્ચેવાળું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે આર્થે વચ્ચે વાળું જાય છે એની પર ક્લિક કર્યા અને તમારે નીચેવાળી જે લાઈન છે એના અર્થે સ્ટ્રોલ કરવાનું છે આઈકનની જે લાઈન છે એના અર્થે સ્ટ્રોલ કર્યા અને નીચેની બાજુમાં જે રિલેટીવ સાઇઝનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કર્યા અને જે વીતીની લાઈન છે એના અર્થે પૂરેપૂરી સો કરવાનું છે સો કર્યા અને તમારે રાઇટ આઈકન પર ક્લિક કરાવું છે અને બેક કરવાનું છે બેક આવી અને તમારે ઉપરની બાજુમાં જે એક આઇકન છે એની પર ક્લિક કર્યા અને તમારે જે પીએનજી લેયર છે એના અર્થે લોક કરવાનું છે લોકના આઈકન પર ક્લિક કરશે લોક કરી અને બેક કરવાનું છે આ બેકાવ્યા અને તમારે ઉપરની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે તો આ રીતે પ્લસના આઈકન પર ક્લિક કર્યા અને તમારે પહેલા નંબર પર અહીંયાથી જે ટેક્સ લખેલું છે એની પર ક્લિક કરી અને તમારે જે ન્યૂ ટેક્સ લખેલું છે એના રીતે નીચેની બાજુમાં લાવવાનું છે અને અહીંયાથી આના રીતે રોટેટ કરવાનું છે તો આ રીતે અહીંયાથી આપણે રીતે રોટેટ કરી દઈશું આ રીતે રોટેટ કર્યા અહીંયાથી નીચેની બાજુમાં જે એનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કર્યા અહીંયાથી પહેલા નંબર પર અહીંયાથી જે પેન્સિલનું આઇકન છે એડિટ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી જે ન્યૂ ટેક્સ લખેલું છે એના રીતે હટાવવાનું છે અને અહીંયા તમારે બાદશાહ લખવાનું છે તો તમે ગુજરાતી ફોન કન્વર્ટર વેબસાઈટ ઉપરથી લખી અને પેસ્ટ કરી શકો છો અને આ પ્રકારનું ટેક્સ તમને ગુજરાતી ફોન કન્વર્ટર વેબસાઇટ ઉપર તમને લખતા ના આવડતું હોય તો એની ઉપર આપણે અહીંયાથી એક બે વિડીયો બનાવેલા છે તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો એનો જે સ્ટાર્ટિંગનો એક મિનિટનો ભાગ છે એ જોશો તો તમને ખબર પડી જશે કે આ પ્રકારનું ટેક્સ તમારે ગુજરાતી ફોન કન્વર્ટર વેબસાઇટ ઉપર કઈ રીતે લખવાનું છે અને જે અહીંયાથી બાદશાહ લખેલું છે એ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી કોપી કરી અહીં તમે પેસ્ટ કરી શકો છો તો અહીંયાથી આપણા પેસ્ટ કરી દઈશું તો બાજુમાં જે ઓકે લખેલું છે એને ક્લિક કરવાનું છે આર્થ ઓકે પર ક્લિક કરી આપણે જે બાદશાહ લખેલું છે એની સાઇઝ તમારે અર્થે વધારે દેવાની છે તો આ રીતે સાઇઝ વધારે દઈશું અને તમારે આર્થિક નીચેની બાજુમાં સેટ કરી દેવાનું છે આ રીતે નીચેની બાજુમાં સેટ કરી અહીંયાથી નીચેવાળી જે આઈન ની છે એના અર્થે સ્ટ્રોલ કરવાનું છે તો અર્થે સ્ટ્રોલ કરી દેવાનું છે લાઈન ને અને તમારે નીચેની બાજુમાં જે એબી બી ફન્ટનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કર્યા અહીંયા તમારે માય ફોન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે ફોન્ટ એડ કરી દેવાનું છે અને અહીંયાથી આપણે જે ફોન્ટ યુઝ કર્યો છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર માટે રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો આ રીતે તમારે અહીંયાથી ને એડ કરી દેવાનું છે આ રીતે ને એડ કરીએ અને તમારે ટેક્સના ના રીતે નીચેની બાજુમાં સેટ કરી દેવાનું છે આ રીતે નીચેની બાજુમાં સેટ કર્યા અહીંયા તમારે જે ટેક્સ છે એને તમારે અહીંયાથી સ્ટ્રોક આપવાનો છે તો વાળી જે લાઇન્સ એના રીતે સ્ટ્રોલ કરવાનો છે તો આ રીતે નીચેવાળી જે છે ને સ્ટ્રોલ કરીએ અને તે નીચેની બાજુમાં જે સ્ટ્રોકનું આઇકન છે એની પર ક્લિક કર્યા અહીંયાથી નું જે બટન ઓન કરવાનું છે આ રીતે ઓન કરી અને તમારે નીચેની બાજુમાં જવાનું છે સ્ટ્રોકનો વ્હાઇટ રાખવાનો છે વ્હાઇટ રાખી અને અહીંયાથી ને તમારે ત્રણ કરવાની છે આ રીતે ત્રણ રાઇટ આઇકન પર ક્લિક કરવાનું છે બેક આવવાનું છે બેક અને અહીંયાથી બાજુમાં જે આઇકન છે પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કર્યા અહીંયાથી શેડોનું જે બટન છે એના રીતે ઓન કરવાનું છે આ રીતે ઓન કર્યા અને તમારે નીચેની બાજુમાં જવાનું છે આ રીતે નીચેની બાજુમાં જઈએ અહીંયાથી નીચેની બાજુમાં જે બ્લર રેડિયન્સ ની લાઈન છે એના તમારે પંદર કરી દેવાનું છે તો આ રીતે પંદર કરી દઈશું આ રીતે પંદર કર્યા અહીંયા તમારે નીચેની બાજુમાં જવાનું છે

આ રીતે બે કાવ્ય તમારે એની બાજુમાં જે ઇનર શેડ નું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને ઇન્નર શેડોનું જે બટન છે એના અર્થે ઓન કરવાનું છે આ ઓન ઓન અને અહીંયાથી ઇનર શેડો જે કલર છે એને તમારે આર્થે વ્હાઈટ રાખવાનું છે અર્થે વ્હાઈટ રાખીએ અને તમારે નીચે આવવાનું છે આ નીચેની બાજુમાં જવાનું છે અહીંયાથી નીચેની બાજુમાં જે ઓપસેટ એક્સની લાઇન છે તમારે આ રીતે બે કરવાનું છે બે કરીએ અહીંથી નીચેની બાજુમાં જે ઓપસેટ વાયની લાઇન છે એને પણ તમારે અહીંયાથી આર્થ બે કર દેવાની છે આ રીતે કરી કર્યા અહીંયા તમારે રાઇટ આઇકન પર ક્લિક કરવાનું છે અને બે કાવાનું છે બે કાવ્ય અહીંયાથી નીચેવાળી વાળી જે આકનની લાઇન છે એના અર્થે સ્ટ્રોલ કરવાનો છે આ રીતે સ્ટ્રોલ કરીએ

આરતે એડ કરી અહીંયાથી તમારે ડિઝાઇનનું જે પિયન જે છે આના અર્થે રોટેટ કરી દેવાનું છે આરતે રોટેટ કરી અને અહીંયાથીની સાઇઝ થોડીક અર્થે નાની કરવાની છે તો આરતે નાની કરી દઈશું અરતે નાની કરી અહીંયા તમારે થોડીક હજી નાની કરીશું અને આ તમારી અહીંથી અહીંયાથી જે બાદશાહ લખેલું છે એની ઉપર તમારે આ સેટ કરી દેવાનું છે તો જે આ રીતે ડિઝાઇનનું જે પીએનજી છે એના રીતે જે બાદશાહ લખેલું છે એની ઉપર આ સેટ કરી દેવાનું છે સેટ કરી અને તમારે ઉપરની બાજુમાં જે લોકનું આઇકન છે સોરી ઉપરની બાજુમાં જે આઇકન છે એની પર ક્લિક કરી અને અહીંયાથી ડિઝાઇનનું જે પીએનજી છે આ રીતે લોક કરવાનું છે અને અહીંયાથી આપણે જે ટેક્સ લખેલું છે એને પણ આ લોક કરી દેવાનું છે લોક કરી અને અહીંયા તમારે ઉપરની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરી અને તમારે ફ્રોમ ગેલેરી પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે જે બે તીરવાડ ઉટેક્સ છે એના રીતે એડ કરી દેવાનું છે તો અહીંયા તે આ રીતે એડ કરી દઈશું આ રીતે એડ કરી અહીંયા તમારે એને પણ અર્થે રીતે કરી દેવાનું છે અર્થે રોટેટ કરી આની આથી એની સાઇઝ થોડીક અર્થે નાની કરી દેવાનું છે તો આ નાની કરી દઈશું એની સાઇઝ આ રીતે સાઇઝ નાની કરી યા અહીંયાથી આપણે જે બાદશાહ લખેલું છે એને નીચે તમારા સેટ કરી દેવાનું છે તો અર્થે જે બાદશાહ લખેલું છે એને નીચે અર્થે રીતે સેટ કરી દઈશું તો આ રીતે તમારે અહીંયાથી પરફેક્ટ આ નીચેની બાજુમાં બરાબર સેટ કરી દેવાનું છે આ રીતે સેટ કર્યા અને તમારે ઉપરની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કર્યા અને ફોમ ફ્રોમ ગેલેરી પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કર્યા અને તમારે તાજનું જે પી જે છે એના અર્થે એડ કરી દેવાનું છે તો આ રીતે તાજનું જે પી જે છે એને એડ કરી દઈશું એડ કર્યા અને તમારે આના રીતે રોટેટ કરી દેવાનું છે તો આ રીતે આટલું રોટેટ કરવાનું છે અને એની સાઇઝ થોડીક આ રીતે નાની કરી દેવાનું છે તો આ રીતે નાની કરી દઈશું અને જે બાદશાહનો બ લખેલો છે એની ઉપર તમારે અહીંયાથી અર્થે તાજને સેટ કરવાનું છે તો અર્થે સાઈઝ નાની કરવાની છે અર્થે નાની કરી અહીંયાથી બાદશાહાનો જે બ લખેલો છે એની ઉપર તમારે અહીંયાથી તાજને અર્થે બરોબર સેટ કરી દેવાનું છે તો અહીંયાથી આપણે આથી સાઇઝ થોડીક અર્થે નાની કરીશું અને અહીંયાથી જે બાદશાહનું બ લખેલો છે એની ઉપર આ સેટ કરી દઈશું તો આ રીતે તમારે અહીંયાથી તાજને બરોબર સેટ કરી દેવાનું છે સેટ કરી અને તમારી ઉપરની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કર્યા અહીંયા તમારે ફ્રોમ ગેલેરી પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કર્યા અહીંયા તમારે જે બુલેટ માર્ક છે એના રીતે એડ કરી દેવાનું છે તો આ બુલેટ માર્કને એડ કરી દઈશું આ બુલેટ માર્કને એડ કર્યા અહીંયા તમારે એના આર્થિક રોટેટ કરી દેવાનું છે રોટેટ કર્યા અને એની સાઇઝ થોડીક નાની કરી દેવાનું છે તો આ એની જે સાઇઝ છે એના રીતે નાની કરી દેવાનું છે અને અહીંયાથી આપણે જે બાદશાહ લખેલું છે એની ઉપર તમારે અહીંયાથી આરતે જે બુલેટ માર્ક છે એના રીતે સેટ કરી દેવાનું છે તો અહીંયાથી આ રીતે સેટ કરી દઈશું તો આ રીતે સેટ કર્યા અને તમારી ઉપરની બાજુમાં જે સેવનું આઈકન છે એની પર ક્લિક કર્યા અને તમારે જે લખેલું છે સેવ એ ઇમેજ એની પર ક્લિક કરી અને તમારી ઇમેજને અલ્ટ્રા ઉપર સેવ કરી દેવાનું છે તો આ અલ્ટ્રા ઉપર સેવ કરી દઈશું તો ફોટાને સેવ કર્યા અને તમારે અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉલોડ કરી શકો છો તારતે ઓપન કર્યા અને એથી નીચેની બાજુમાં જે પ્રોજેક્ટ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કર્યા અને મેં તમને જે પ્રોજેક્ટ આપેલો છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને એનો પાસવર્ડ તમને વિડીયોના વોસ ઓવરની સાથે મળી રહેશે તો તમારે વિડીયોને પૂરેપૂરો જોવાનું છે જે તમે જે પાસવર્ડ છે અને મેળવી અને પ્રોજેક્ટને ઇન્પોર્ટ કરી શકો છો તો વિડીયોને પૂરેપૂરો જોજો અહીંયા તમારે પ્રોજેક્ટને ઓપન કરી દેવાનો છે તો આ રીતે પ્રોજેક્ટને ઓપન કરી દઈશું આ રીતે ઓપન કર્યા અને તમારે નીચેની બાજુમાં જે ત્રીજા નંબર ઉપર અહીંયાથી જે લેયર છે એની પર ક્ ક્લિક કરાવવાનું છે બેકગ્રાઉન્ડની જે લેયર છે એની પર ક્લિક કરો છે એની પર ક્લિક કરી હોવાની નીચેની બાજુમાં જે કલરનું વાય ખન છે એની પર ક્લિક કરાવણો છે એની પર ક્લિક કરી હોવાની હતી નીચેની બાજુમાં જે સ્ટાર જે વાય ખન છે એની પર ક્લિક કરાણો છે અને આપણી જે પ્રેસિટ છે એટલે કે આપણો જે પ્રોજેક્ટ છે એનો પાસવર્ડ છે પંચાવન જીરો એક તો નોટ કરી લેશો અને અહીંયા તમારે જે અહીંયાથી આપણે પિક્સલ એપની અંદર જે ફોટાને સેવ કર્યો છે એ ફોટાને તમારે અહીંયાથી એડ કરી દેવાનો છે તો આ રીતે ફોટાને એડ કરી દઈશું તો આ રીતે તમારે અહીંયાથી ફોટોને એડ કર્યા અને તમારે બેક્રાઉન્ડ છે બેક આવ્યા અને તમારે જે બીજા નંબર ઉપર અહીંયાથી જે ગ્રુપ માસ્કની લેયર છે એની પર ક્લિક કરવાનું છે તો આ રીતે ગ્રુપ માસ્કવાળી લેયર છે એની પર ક્લિક કર્યા અને તમારે એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કર્યા અને તમારે નીચેની બાજુમાં જે બીજા નંબર પર અહીંયાથી જે બેકગ્રાઉન્ડ છે એની પર ક્લિક કરાવણ છે તો આ રીતે તમારી અહીંયાથી બીજા નંબર ઉપર જે બેકગ્રાઉન્ડ છે એની પર ક્લિક કર્યા અને તમારે કલરના આકન પર ક્લિક કરાવવાનું છે અને અહીંયાથી નીચેની બાજુમાં જે સ્ટાર જે વ્હાઈક છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કર્યા અહીંયાથી આપણે જે પિક્સલ એપની અંદર જે ફોટાને સેવ કર્યો છે એ ફોટાને તમારે અહીંયાથી આ ફરીથી એડ કરી દેવાનો છે ਅਰਧ ਐਡ ਕਰਿਆ ਨੀ ਤੁਹਾਡੇ ਬੈਕ ਅਕਾਊਂਟ ਸੇ ਤਾਂ ਅਰਧ ਤੇ ਬੈਕ ਆ ਵੀ ਜਾਣੂ ਸੇ આ રીતે બેક કાવ્ય અને તમે જોઈ શકો છો અપડોટેસ બની અને રેડી થઈ ગયો છે તો આશા રાખો કે વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ આપણે સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે લાઈટ મોશન ના આવે એડિટિંગ વિડીયો આપણે લાવતા રહીશું તો તમને કંઈક નવું શીખવા મળશે તો બસ સબસ્ક્રાઈબ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલને તમે હજુ સુધી જોઈન ના કરીએ તો ફટાફટ જોઈન કરી લેજો કારણ કે આપણે જેટલો પણ મટીરીયલ યુઝ કરીએ છીએ તમને ત્યાં મળી રહેશે તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ફટાફટ જાઓને જોઈન કરો અને લિંક કામ ના કરે તો ટેલિગ્રામની અંદર જઈ અને જોડિટ સર્ચ કરી અને જોઈન કરી શકો છો તો જોઈન કરી લેજો અને આપણે મળીએ છીએ એક નવો વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને વિડીયોનું તમારે એક્સપોર્ટ કરવાનું છે ઉપરની બાજુમાં જે શહેરનું આઈકન છે એ પર ક્લિક કરી અને નીચેની બાજુમાં જે એક્સપર્ટ લખેલું છે એની પર ક્લિક કરી અને તમારે વિડીયોને એક્પોર્ટ કરી દેવાનો છે